નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામુલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર પાઠ નંબર નવની અંદર પ્રશ્ન નંબર છનો અભ્યાસ કરવાનો છે બંધારણીય ઈલાજોનો હક આપણે અગાઉ પાંચ હકને ભીણ્યા હતા આજે આપણે હક નંબર છ ભણવાનો છે તો આ બંધારણીય ઇલાજોનો હક આપણને શું પ્રાપ્ત થાય છે અથવા તો એનાથી આપણને કયા કયા હકો દ્વારા આપણને અલગ અલગ સવલતો પ્રાપ્ત થઈ છે તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે તો જોઈએ કે બંધારણીય ઈલાજોનો હક દ્વારા આપણને કઈ કઈ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે તો ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત મૂળભૂતકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઈલાજોનો હક આપ્યો છે અગાઉ જે આપણે પાંચ હક ભીણ્યા હતા કે જેમાં સમાનતાનો હક હતો સ્વતંત્રતાનો હક હતો શોષણ સામેનો હક હતો ધાર્મિક સ્વતંત્રતાનો હક હતો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્ક હતા આ બધા જ હકો આપને પૂરતા પ્રમાણમાં મળી રહીએ એના હક આપણે ભોગવી ભોગવી શકીએ એ માટે ખાસ આ છઠ્ઠો હક બંધારણીય ઈલાજોનો હક એ આપણને મળેલો છે માની લો અગાઉના જે પાંચ હક હતા એ પાંચ હક આપણે કદાચ એમાંથી એકાદ હક આપણને ભોગવવા નથી મળતો સરકાર દ્વારા કે અન્ય કોઈ લોકો દ્વારા સમાજ દ્વારા કે કોઈ પણ પ્રજાતિ કે જ્ઞાતિ દ્વારા તો આપણે શું કરવાનું જો આપણને આ બંધારણીય ઇલાજોનો હક ન મેળવવો તો તમે કોની સામે ફરિયાદ કરત કોની આગળ તમે ન્યાય માગત તો એ હેતુસર આપણા બંધારણે જો ઉપરના જે પાંચ હક આપણે ભીણા એ હકનો ભંગ થાય તો તમે રાજ્યની અંદર હાઈકોર્ટ અને દેશની અંદર સુપ્રીમ કોર્ટ બેમાંથી કોઈ પણ જગ્યાએ જ્યાં લાગુ પડતું હોય ત્યાં તમે ન્યાય માગી શકો છો એ હક માટે ખાસ આ બંધારણીય ઇલાજોનો હક આ દરેક નાગરિકને પ્રાપ્ત થયેલો છે કોઈપણ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ હકના રક્ષણ માટે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી શકે છે દાદ માગવી એટલે ન્યાય માગવો તો વિદ્યાર્થી મિત્રો ઉપરના જે પાંચ હક આપણે ભણ્યા એ પાંચ હકનો ભંગ થતો હોય તો એ ભંગ બદલ કોઈ પણ ભારતનો નાગરિક એના રક્ષણ માટે કોઈ પણ રાજ્યની વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત જ્યાં જેને લાગુ પડતું હોય જે રાજ્યની ત્યાં જઈ અને ન્યાય માગી શકે છે આવો હક આપણને બંધારણે આપેલો છે આ માટે અદાલતે ખાસ હાજર હુકમ કર્તવ્ય હુકમ મનાઈ હુકમ વગેરે હુકમો આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે માની લો કોઈ પણ રાજ્યની સરકાર કોઈ પણ કાયદા ઘડે છે અથવા તો કોઈ પણ એવો હુકમ જાહેર કરે છે તો એ હુકમ બદલ કદાચ એ યોગ્ય ન હોય અમુક સમય મર્યાદાની અંદર એ કામ થવું યોગ્ય નથી તો કોઈ પણ નાગરિક એ જઈ અને હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં જઈ અને એ બંધારણીય સત્તા સામે અવાજ ઉઠાવી શકે છે ન્યાય માગી શકે છે અને સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ એ જે હુકમ કરેલો છે એને હાજર હુકમ કર્તવ્ય હુકમ મનાય હુકમ કે હુકમ અથવા તો આદેશ એ બહાર પાડવાની આપણા બંધારણની અંદર સત્તા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે માની લો કદાચ કાલે સવારે સરકારે એમ કે પાંચ દિવસની અંદર તમામ ભારતના નાગરિકોએ પોતાના આધાર કાર્ડ બેંક સાથે લિંક કરવા અથવા તો કોઈપણ આવી બાબતથી ઉદાહરણ હું તમને આપું છું તો પાંચ દિવસની અંદર દરેક નાગરિકો કઈ રીતે બેંકની અંદર પોતાનું આધાર કાર્ડ લિંક કરાવી શકે અથવા તો આવો કોઈપણ મતલબમાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે તો આવું શક્ય નથી તો ભારતના લોકોમાંથી કોઈ પણ એક સરકારી વકીલ છે તો એને કેશ ફાઇન કરે તો કદાચ સુપ્રીમ કોર્ટ એવો હુકમ કરી શકે કે પાંચ દિવસ નહીં લોકોને પાંચ મહિના આપો ધીમે ધીમે સમય મર્યાદાની વધારી આપે છે તો આવી રીતે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ એ જે હુકમ કરેલો સરકાર દ્વારા જે હુકમ કરેલો હોય એને કર્તવ્ય હુકમ હાજર હુકમ મનાઈ હુકમ અથવા તો આદેશ બહાર પાડવાની સત્તા આપણા બંધારણની બંધારણે સુપ્રીમ કોર્ટને કે હાઈકોર્ટને આપેલી છે અદાલતો પાસે આવેલી મૂળભૂતકના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ બને છે કોઈ પણ ભારતના નાગરિકોને પોતાના મૂળભૂતકનો જો ભંગ બદલ કાંઈ પણ ફરિયાદ હોય તો એ બરાબર સાંભળે છે નાગરિકોને ન્યાય આપે છે અને આ અદાલતની પ્રાથમિક ફરજ છે કેમ કે ભારતના તમામ નાગરિકોને આજે છ પ્રકારના જે મૂળભૂત હક પ્રાપ્ત થયેલા છે એ પોતે સ્વતંત્રતા સ્વતંત્રતાથી ભોગવે એ ખાસ જોવાની જવાબદારી કોની છે તો કે આપણા સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટની છે કેમ કે આપણા કાયદાનું રક્ષણ કોણ કરે છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ કરે છે એટલા માટે એ આપણા કાયદાના રક્ષક અને વાલી પણ ગણવામાં આવે છે બંધારણના વાલી અથવા તો રક્ષક કહેવામાં આવે છે આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂતકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો અને હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપણને બંધારણીય ઈલાજોનો હક આપે છે જો આ હક આપણને ન મળ્યો હોત તો ઉપરના જે પાંચ હક આપને મળ્યા છે કદાચ એનો સરકાર દ્વારા ભંગ થાય તો આપણે શું કરવું કોની પાસે આપણે ન્યાય માગવું એ હેતુસર સર આપણા બંધારણની અંદર આ જે બંધારણીય ઈલાજોનો હક છે એ ખરેખર આપણા માટે ગૌરવ કરે છે ડોક્ટર સાહેબ આંબેડકરેના મત મુજબ બંધારણીય ઈલાજો સંબંધિત જોગવાઈ સમગ્ર બંધારણના આત્મા સમાન છે વિદ્યાર્થી મિત્રો આ લાઈન જે છે એને ખાસ યાદ રાખજો ડોક્ટર સાહેબ આંબેડકરના મત મુજબ આપણને જે બંધારણીય ઈલાજોનો હક જે મળ્યો છે એ ડૉક્ટર સાહેબ આંબેડકરનું એવું કહેવું છે કે આ હક એટલે આપણા બંધારણનો આત્મા સમાન કીધો છે કેમ કે આ હક છે ને એટલા માટે ઉપરના પાંચ હક આપણે સારી રીતે ભોગવી શકીએ છીએ જો કદાચ આ આપને ન મળ્યો હોત તો કદાચ ઉપરના પાંચ હક પણ આપણે વ્યવસ્થિત રીતે ભોગવી ન શકતા હોત તો એટલા માટે ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજા ઇલાજોનો જે હક છે એમને બંધારણના આત્મા સમાન કીધો છે આ પરીક્ષાની અંદર વારે વારે પૂછાઈ જાય છે અલબાત જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે અમુક હક છે એ મૂળભૂત હકોની જેમ જ આ હકનો અમલ પણ મો મોકૂફ રાખી શકે છે હા એવું બની શકે કે જ્યારે દેશની અંદર કોઈ ભાગની અંદર કે કોઈપણ રાજ્યની અંદર પરિસ્થિતિ તંગ હોય કટોકટીનો સામનો કરવાનો વખત આવ્યો હોય તો કોઈ પણ હક ઉપર એ અમુક બાબ અમુક સમય માટે એ હકને મોકૂફ પણ રાખી શકે છે માની લો હમણાં લોકડાઉનનો સમય હતો તો તમે ગમે ત્યારે ગમે ત્યાં હરીફરી નથી શકતા ગમે ત્યાં ઘૂમી કે રખડી ફરી નથી શકતા આવું અમુક હક અમુક સમય માટે એ સ્થગિત કરી દેવામાં આવતો હોય છે પરંતુ એ દરેક નાગરિકોની સવલત માટે દરેક નાગરિકોની સુરક્ષા માટે આ હક ખાસ અમુક બાબતોમાં એ મોકૂફ રાખવામાં આવતો હોય છે કાયમી માટે હોતો નથી ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષાની અંદર પૂછાઈ જાય એવા બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે માહિતી આપવું આપણે ભારતના નાગરિક છીએ તો આપણા બંધારણે આપણા મૂળભૂત ફરજો માટે આપણે કઈ કઈ બાબતોમાં સભાન રહેવું જરૂરી છે તો મૂળભૂત ફરજો દરેક નાગરિકે બંધારણે દરેક નાગરિકને કઈ કઈ મૂળભૂત મૂળભૂત ફરજો આપેલી છે તો એના વિશે આપણે અભ્યાસ કરીએ તો બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું જે દેશમાં આપણે રહીએ છીએ એ બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું એ આપણે પ્રાથમિક ફરજ છે બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એને એનું ગૌરવ જાળવવું આપણે જે દેશમાં રહેતા હોઈએ અને એ દેશના બંધારણ અને એ બંધારણ આપેલા જે આદર્શો છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે આપણું જે સન્માન છે આપણું જે રાષ્ટ્રગીત છે એનો આપણે આદર કરવો જોઈએ એનું આપણે ગૌરવ જાળવવું જોઈએ કે જેથી કરી અને આપણા દેશનું અસ્તિત્વ આપણા દેશનું જે ગૌરવ છે એને આપણે ક્યારેય પણ વણી ન શકાય કેમ કે આપણે ભારતના એક નાગરિક છીએ સ્વતંત્ર સંગ્રામના ઉદાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેનું પાલન કરવું આપણા સ્વતંત્ર સંગ્રામના જે કંઈ ઉદાત વિચારો હોય જે અલગ અલગ નેતાઓ દ્વારા જે આપણી વિચારો રજૂ થયા હોય જે પ્રેરણાદાયી આદર્શોને આપણે માન આપવું જોઈએ એનું સન્માન કરવું જોઈએ નહીં કે એને હણવું જોઈએ દેશમાં સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું આપણા દેશની અંદર તમામ જે કાંઈ આપણા દેશની જે કાંઈ સહિયારી મિલકત છે ત્યારબાદ દેશની જે એકતા છે બંધુતા છે એક અખંડિતતા છે એનું હંમેશા આપણે માન સન્માન આપવું જોઈએ એનું રક્ષણ કરવું જોઈએ એ આપણી પ્રથમ કર્તવ્ય છે પ્રથમ ફરજ છે આવશ્યકતા ઊભી થાય જ્યારે દેશની અંદર તો દેશ માટે આપણા રક્ષણ માટે રાષ્ટ્ર સેવામાં જોડાવવું જોઈએ જ્યારે પણ દેશને કોઈ કટોકટીનો સામનો કરવો પડતો હોય દેશને જ્યારે પણ આપણી જરૂરિયાત ઊભી થાય કોઈ બી બાબતમાં એ સેવાનું કાર્ય હોય તો ભલે કદાચ એ કોઈ પૈસાનું લેવડ દેવડનું કાર્ય હોય તો ભલે રાષ્ટ્ર સેવાની અંદર હંમેશા આપણે પ્રાથમિકતા આપવું જોઈએ નિજી સ્વાર્થને ક્યારેય જોવો ન જોઈએ દેશના લોકોમાં સુમેળ રહે પરસ્પર બંધુત્વની ભાવનાને વૃદ્ધિ થાય એવા કામો હંમેશા આપણે કરવા જોઈએ દેશના એકતાને આપણે તોડવાનો ક્યારેય પ્રયત્ન ન કરવો જોઈએ આપણે જે બંધુત્વની જે ભાવના છે એમાં સુમેળ રહીએ એ માટે પ્રયાસો કરવા અને ખાસ એની વૃદ્ધિ થાય એ માટે આપણે કાર્ય કરવા જોઈએ સ્ત્રીઓના ગૌરવની હાનિ પહોંચતા પહોંચતા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ સ્ત્રીને આપણે માન સન્માન આપવું જોઈએ એટલા માટે આપણા રામાયણની અંદર સરસ મજાનો શ્લોક મૂકેલો છે કે યત્રો નારીયસ્તુ પૂજ્યંતે રમંતે તત્રો દેવતા કે જ્યાં નારીઓનું માન સન્માન થાય છે કે જ્યાં નારીઓને આદર સત્કાર આપવામાં આવે છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે એટલા માટે હંમેશા સ્ત્રીઓના ગૌરવને હાનિ ન પહોંચે એવા આપણે વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ કે સ્ત્રીને માન સન્માન આપવું જોઈએ રાષ્ટ્રના સમૃદ્ધ સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું કાયદાનું પાલન કરવું જાહેર મિલકતોનું રક્ષણ કરવું આ બધી જ બાબતોમાં અને ખાસ કરવેરા જે છે એને પ્રામાણિકપણે ભરવા જોઈએ હિંસાનું આચરણને ત્યાગવું જોઈએ તો રાષ્ટ્રના સમૃદ્ધ સમન્વિત સાંસ્કૃતિક જે વારસો છે એનું આપણે જતન કરવું આપણા પૂર્વજોએ જે આપણને દેણ આપી છે જે ભેટ આપેલી છે આપણો વારસો એનું હંમેશા આપણે જતન કરવું એનું એને એને બચાવવું એને ક્યારેય નુકસાન ન પહોંચાડવું આપણો જે કાયદો છે આપણો બંધારણની અંદર જે કાયદાઓ આપેલા છે એનું હંમેશા પાલન કરવું જોઈએ એનો ક્યારેય હંમેશા ભંગ કરવો ન જોઈએ આપણે જે જાહેર મિલકતો બાગ બગીચાઓ હોય નદીઓ હોય સરોવરો હોય તળાવો હોય બંધ હોય પર્વતો હોય જંગલો હોય આ બધાનું આપણે રક્ષણ કરવું જોઈએ નહીં કે એને હાનિ પહોંચે એવા કાર્ય કરવા આપણે હંમેશા કરવેરા પ્રામાણિકપણે ભરવા જોઈએ આપણો જે ટેક્સ થતો હોય એ રેગ્યુલર આપણે ભરવો જોઈએ તો જ આપણો દેશ ચાલી શકશે આપણે દેશની અંદર જે કાંઈ આપણે ફેસિલિટીઓ મળે છે રોડ રસ્તા પાણી વીજળી વગેરે વગેરે આપણે કરવેરા ભરશું તો યોગ્ય પ્રમાણમાં આપણને આ બધી સુવિધાઓ મળશે અને હંમેશા હિંસાનું આચરણને ત્યજવું જોઈએ ક્યારેય પણ કોઈ પણ બાબતમાં હિંસાત્મક પગલાં ભરવા ન જોઈએ આપણી જે કઈ સ્થાવર મિલકતો છે જેમાં જંગલો નદીઓ સરોવરો અને વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ આપણા જંગલની અંદર કેટલાય બધા વૃક્ષો હોય છે કેટલા બધા વન્યજીવો હોય છે આપણે જે નદીઓ છે એનું પાણી પ્રદૂષિત ન થાય સરોવરોની અંદર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ વન્યજીવોને કે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે હંમેશા આપણે જતન કરવું જોઈએ અથવા તો એમાં કાંઈ સુધારો વધારો આપણે કરી શકીએ એ આપણે બની શકીએ એટલો પ્રયત્નો કરવા જોઈએ હંમેશા આપણે વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવી જોઈએ આપણે ક્યારેય અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ જે વૈજ્ઞાનિક અભિગમ છે એને અપનાવવો જોઈએ માનવવાદ રાખવો એટલે કે એકાબીજા વચ્ચે આપણે માનવતા રાખવી અને સંશોધન વૃત્તિને હંમેશા વિકસાવવા માટે પ્રયત્ન કરવા વ્યક્તિગત તેમજ સામૂહિક પુરુષાર્થના બધા જ ક્ષેત્રોની અંદર શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્નો કરવા જ્યારે કોઈપણ વ્યક્તિગત કામ હોય કે સામૂહિક પુરુષાર્થ કરવાનું થાય સામૂહિક રીતે આપણે મહેનત દાખવી કે સ્વચ્છતા અભિયાન તો સ્વચ્છતા અભિયાનની અંદર આપણે વ્યક્તિગત પણ કામ કરી શકીએ અને સમૂહની અંદર પણ આપણા સોસાયટીઓ હોય શેરી હોય મહલો હોય કે આપણું ગામ હોય કે શહેર હોય કે આપણું રાજ્ય કે દેશ આ બધાની અંદર હંમેશા આપણે અગ્રિમતા આપવી જોઈએ પ્રાથમિકતા આપવી જોઈએ કેમ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ એક ઉદાહરણ હતું વિદ્યાર્થી મિત્રો આવા કોઈ પણ કામની અંદર હંમેશા આપણે જોતરાઈ જવું જોઈએ પોતાના બાળકને મફત ફરજિયાત અને સાર્વત્રિક રીતે અપાતું જે શિક્ષણ છે એ આપવું જોઈએ એ દરેક માતા પિતાની પ્રાથમિક ફરજ છે પોતાના પાલ્યને પોતાના બાળકને હંમેશા ભણાવવું જોઈએ એને પોતાના ઉચ્ચ ધ્યેય સુધી એને પહોંચે એ માટે ખાસ એને શિક્ષણ આપવું જોઈએ કે જેનાથી પોતાનું એ જીવન છે એ પોતે કંઈક એને સર્વાંગી બનાવી શકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આજના વિડીયો લેક્ચરની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર લખી આપજો જેથી તમને સોલ્યુશન તમને મળતું થાય અને આ ચેનલમાં આજે તમે નવા હો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત